આજે આપણે પાના નંબર 51, ચલો 51 ના પાના નંબર પર શું છે જોઈ, બરોબર? પહેલા આપણે વાંચશું સરખા નંબર જોડો. અહીંયા તમને અંક આપેલા છે એને આપણે સરખે સરખા અંક જોડવાના છે. એક નમૂનો તમને આપેલો છે. ચલો અહીંયા શું છે, 5. તો આ લાઈનમાં જુઓ જોઈએ 5 ક્યાં છે. અહીંયા 8 છે, અહીંયા 2 છે, અહીંયા 9 છે અને અહીંયા 5 છે. તો એની સાથે આપણે જોડી દઈશું. જો સ્કેલથી જોડવાનું છે, સીધે સીધા લીટા કોઈ નથી તાણવાના. અહીંયા 8 આપેલો છે, તો 8 ક્યાં છે, તો કંઈ પહેલાં આવેલ જ છે 8. તો 8 સાથે આપણે જોડી દઈશું, 8. ત્યારબાદ અહીંયા 9 આપેલો છે, તો 9 સાથે આપણે જોડી દઈશું. ચલો આટલું આપણું કામ થઈ ગયું. સરખું સ્કેલથી જોડવાનું છે બધાએ. ત્યાર પછી બાજુમાં જોઈએ આપણે, બાજુમાં શું આપ્યું છે, તો કે 11, 14, 17 અને 20. તો 11 ક્યાં છે આપણે જોઈએ, અહીંયા લાઈનમાં 11 ક્યાં છે જોવાનું, ક્યાં છે 11, તો કે અહીંયા 3 નંબર ઉપર, અહીંયા 1 નંબર ઉપર છે, બરાબર? તો એને આપણે અહીંયા 3 નંબર સાથે છોડી દઈશું, 11 થી 11. ત્યારબાદ 14, તો 14 ક્યાં છે, તો અહીંયા છોડી દીધું, બરાબર? અહીંયા છે 17, તો 17 ક્યાં છે, તો કે અહીંયા છે, આપણે છોડી દઈએ, છોડાઈ ગયું. ત્યાર પછી 20 ક્યાં છે, એ અહીંયા છે, બરાબર? ચલો આટલું થઈ ગયું. હવે આપણે બીજામાં જોઈએ શું આપેલું છે. આપણે સૂચના પહેલાં વાંચીશું, બરાબર? બોક્સમાં આપેલ નંબર શોધો અને તેના ફરતે વર્તુળ કરો. બોક્સમાં જે નંબર આપ્યા છે એ ગોતીને આપણે શું કરવાનું છે, એના ફરતે વર્તુળ કરવાનું છે, ગોળ રાઉન્ડ કરવાનું છે, બરાબર? જો એક નમૂનો તો તમને આપેલો જ છે ને, અહીંયા 3 આપ્યા છે, તો અહીંયા 3માં રાઉન્ડ કરેલું છે, બરાબર? તો અહીંયા જોઈએ આપણે 10 આપ્યા છે, તો આમાં આપણે શોધવાના ક્યાં છે 10, તો કે અહીંયા 12 છે, અહીંયા 13 છે, અહીંયા 15 છે, અહીંયા છે 10 છે ને, એમની સાથે એને ફરતે આપણે રાઉન્ડ કરી દઈશું. આ રીતે 19 ક્યાં આપેલા છે જુઓ, તો કે અહીંયા પહેલા જ નંબરમાં આપેલા છે ને, એના ઉપર આપણે ગોળ કરી દઈશું. ચલો આટલું થઈ ગયું. હવે આપણે ત્રીજું જોઈએ. એમાં પણ શું છે, હરોળમાં જુદા નંબર નંબર પર ચોકડી કરો. તમને લાઈનમાં જે આપ્યા છે નંબર, એમાં જે અલગ હોય એના ઉપર આપણે ચોકડી કરવાની છે. એમાં પણ તમને એક નમૂનો આપી દીધો છે. અહીંયા 16 છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા 12 છે. તો એ અલગ પડ્યા ને, અહીંયા પાછા 16 છે, તો એ 12 ઉપર તમને આપી દીધું છે. હવે અહીંયા આપણે જોઈએ, અહીંયા 2 આપેલા છે, અહીંયા છે, અહીંયા છે, અહીંયા શું આવ્યું, તો કે 7 આવ્યું. તો એના ઉપર આપણે શું કરશું, ચોકડી. ત્યાર પછી અહીંયા 2 છે અને અહીંયા પણ 2 છે. ત્યાર પછી હવે જોઈએ આપણે 15 છે બધે, અહીંયા શું છે 18 છે ને. ચલો તો આના એના એકાઈ ઉપર આપણે ચોકડી નથી કરવાની, સીધી આપણે અહીંયા જ કરી દઈએ. ચલો આટલું થઈ ગયું બધાને. નીચે આવી જાઓ, જોઈએ. ગણો અને સાચા નંબર ફરતે વર્તુળ કરો. આપણે ગણવાના છે અને જે સાચા આમાં હોય આમાં એના ઉપર આપણે શું કરવાનું છે, ગોળ કરવાનું છે, બરાબર? ચલો આપણે ગણીએ. કેટલી પતંગ છે, 1, 2, 3 અને 4. તો 4 ઉપર આપેલું છે. ચલો કેટલી ફીરકી છે, 1, 2, 3, 4, 5 અને 6. અહીંયા આપણને 6, 7 અને 8 આપ્યા છે, તો કેટલી ફીરકી થઈ, 6 થઈ ને. તો એના ઉપર આપણે રાઉન્ડ કરી દઈએ, બરાબર? થઈ ગયું આટલું. 6 ઉપર આપણે રાઉન્ડ કર્યું. ત્યાર પછી બેટ, કેટલી બેટ આપેલી છે આપણે ગણીએ. બેટ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 અને 13. કેટલી થઈ, 13 થઈ ને. અહીંયા આપણે કરીએ, અહીંયા તમને 11, 12 અને 13 આપેલા છે, કર્યું આપણે. ત્યાર પછી અહીંયા જોઈએ કેટલા બોલ આપેલા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 30, 40, 50, 60 અને 17. કેટલા આપ્યા છે, 17. તો 70 ક્યાં છે, 60, 17 અને 18. તો 70 થયા, ગોળ રાઉન્ડ કરી દીધું. ચલો હવે પાના નંબર આપણે 52 ઉપર જોઈએ શું આપેલું છે. આપણે પાના નંબર 52
દરેક નંબર સાચા સેટ સાથે જોડો. તમને અહીંયા દરેક નંબર આપ્યા છે એ સાચા જે હોય એની સાથે શું કીધું છે તમને? ચાલો અહીંયા એક નંબરનો તમને આપી દીધો છે, જો અહીંયા 3, 2 અને 5 આપ્યા છે તો અહીંયા 2 સાથે જોડી દીધું, બરોબર. હવે આ બાજુ આપણે, ચલો અહીંયા આપણે 3, 2 અને 5 આપ્યા છે પણ અહીંયા આપણે 2 આપ્યો છે એની સાથે જોડેલા છે, તો હવે નીચે આપણે ગણતરી કરીશું. 8 આપેલા છે, કેટલા આપેલા છે? 8. તો આપણે 8 જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, તો 7 સાથે નહીં આવે, બરોબર. હવે અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 અને 8 એની સાથે આપણે જોડી દેવાનું. ત્યાર પછી અહીંયા 5 આપેલા છે તો આપણે અહીંયા જોઈએ 1, 2, 3, 4 અને 5 5 સાથે જોડી દેવાનું. ચલો અહીંયા જોઈએ આપણે શું આપેલું છે, તો કે 16. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 તો કે એ નહીં આવે, બરોબર. હવે અહીંયા જોઈએ આપણે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 અને 15 તો કે ત્યાં પણ નહીં આવે. હવે અહીંયા જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15 અને 16 તો અહીંયા આપણે 16 સાથે જોડી દીધું. ચલો એ રીતના અહીંયા જોઈએ આપણે 11. ક્યાં છે 11? આપણે જોઈએ કે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14 તો કંઈ નહીં આવે. હવે અહીંયા જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12 તો કે ત્યાં પણ નહીં આવે. હવે અહીંયા જોઈએ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 અને 11 બરોબર. હવે એની સાથે આપણે છોડી દઈએ. ચલો આ રીતે હવે શું છે, આપણે 14 ગોતવાના છે, બરોબર. તો કઈ પહેલાં આવેલા છે, જો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13 અને 14 ઓકે. ચલો એની સાથે આપણે શું કરવાનું છે, જો આમાં તો તમારે કાંઈ લખવાનું આવતું જ નથી, ક્યાં હવે આવશે લખવાનું, ફટાફટ જોડી દીધું ને આપણે. ચલો હવે શું આપ્યું છે, ખૂટતા નંબર લખો. હવે આવ્યો ને ખૂટતા અંક લખો. ચલો હવે આપણે લખવાનું છે અહીંયા ખૂટતા 1, 2, 3 બરોબર. હવે અહીંયા શું આપ્યું છે તમને, એમાં 2 લખી દીધો. હવે આપણે અહીંયા શું લખવાનું છે, 8 અને 10 આપ્યા છે તો આપણે અહીંયા શું લખી નાખશું, 8 અને 10ની વચ્ચે શું આવી જાય તો કે 9. આપણે અહીંયા 9 લખી નાખવાનું. પછી 12 અને 14 તો અહીંયા શું આવશે તો કે 1, 3, 13 એ આપણે અહીં લખી નાખવાનું. હવે 18 અને 20 તો શું આવશે, 19. અહીંયા આપણે લખી નાખીએ 0, 19 બરોબર. તો આપણે લખ્યું, હવે આપણે શું જો લખીશું, 3, 4 અને 5 તો અહીંયા શું આપ્યું છે, 7 તો બે નંબર ઘટે, આપણે શું લખશું અહીંયા શું આવશે, 6. અહીંયા આવશે 8. ચલો લખ્યું, અહીંયા પણ એમ આપેલું છે 11 આપણે આપેલા છે તો આપણે અહીંયા શું લખીશું, અહીંયા આપણે 10 લખીશું, 10, 11 અને 12. ચલો ત્યાર પછી અહીંયા આપણને 16 આપેલા છે તો આગળ શું આવશે તો કે 1, 15 અને 16 આપેલા છે. પછી 1, 7, 17 ચલો આટલું થઈ ગયું. ત્યાર પછી આપણે અહીંયા જોઈએ, ગુજરાતી નંબર સામે અંગ્રેજી નંબર લખો. તમને અહીંયા ગુજરાતી અંક આપ્યા છે એની સામે તમારે અંગ્રેજી અંક લખવાના છે. ચલો જો અહીંયા તમને એક નમૂનો આપ્યો છે, 4 આપ્યું છે, સામે 4 લખી દીધું. હવે અહીં તમને 7 આપ્યા છે તો આપણે અહીંયા અંગ્રેજીમાં 7 લખીશું, બરોબર. ત્યાર પછી અહીંયા તમને 9 આપ્યા છે તો આપણે અહીંયા જો લખવાના છે એ નહીં જ, બરોબર, પણ અંગ્રેજી અંક લખવાના છે 9. અહીંયા તમને 15 આપ્યા છે તો અહીંયા આપણે 1, 5, 50 કરી નાખીએ, બરોબર, અંગ્રેજીમાં.
અહીંયા તમને 18 આપ્યા છે તો 180 કરી નાખવાનું. ચલો અહીં અંગ્રેજીમાં લખવાનું છે 1818. ચલો આટલું થઈ ગયું. ત્યાર પછી જોઈએ આપણે હવે નીચે શું આપેલું છે. જુઓ જોઈએ શું છે નીચે. ગણો, બોલો અને બોક્સમાં નંબર લખો. અહીંયા ગણતરી કરવાની છે, બોલવાનું છે અને પછી તમારે લખવાનું છે. ચલો 1, 2 અને 3 બરોબર. હવે આપણે અહીંયા ગણીએ કેટલા ફુગા છે. ચલો કેટલા ફુગા છે, તો કે 1. ચલો કેટલા ફુગા છે, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10. તો આપણે અહીં શું લખીશું, 1, 0, 10. ચલો ત્યાર પછી બાજુમાં કેટલા બોલ આપેલા છે ગણીએ આપણે. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19 અને 20. 20 એટલે કેટલા થશે, 2, 0, 20. ચલો અહીંયા 2, 0, 20 થઈ ગયું. ત્યાર પછી પાના નંબર 53 ઉપર આવી જાય. શું આપ્યું છે, પુનરાવર્તન. શું આપ્યું છે, પુનરાવર્તન, બરોબર. હવે આપણે અગાઉ જે શીખી ગયા હોય એનું પુનરાવર્તન કરવાનું છે. ચલો અહીંયા તમને લખેલું છે, બોક્સમાં આપેલ મૂળાક્ષરો શોધો અને તેના પર તે વર્તુળ કરો. અહીંયા તમને 2 ડી આપ્યા છે, પેલી એબીસીડીનો અને બીજી એબીસીડીનો, બેમાં તમારે વર્તુળ કરવાના છે. ચલો આપણે જોઈએ અહીંયા શું છે, તો કે ઈ, એના ઉપર આપણે કાંઈ કરવાનું નથી, બરોબર. આ ડી છે, તો કે એના ઉપર આપણે વર્તુળ કરી દો. ત્યાર પછી અવો ડી છે, તો કે અહીંયા નથી, અહીંયા છે, તો કે આ એના ઉપર પણ કરી દો. ચલો આ રીતે કરી દીધું. હવે આપણે શું કરવાનું છે, જી અને જી, બરોબર. તો પહેલાં પહેલી એબીસીડીનો જી છે, પછી બીજી એબીસીડીનો જી છે. તો પહેલી એબીસીડીનો જી ક્યાં છે, કે અહીંયા છે, બરોબર. પછી અહીંયા છે, તો એ 2 જી ઉપર આપણે કરી દીધું. ત્યાર પછી જોઈએ, જો પછી પહેલી લાઇનમાં જી દેખાય તો ત્યાં નથી કરવાનું કોઈએ. જી આ બોક્સમાં હોય ને એના ઉપર જ કરવાનું છે. પછી અહીંયા તમને જી 2 કર્યા, તમે તો પછી અહીંયા જી હશે તો કરી નાખશો, ત્યાં ન આવે, ત્યાં તો ડી જ ઉપર કરવાનું, બરોબર, અહીંયા નહીં કરવાનું. હવે આપણે ત્રીજામાં જોઈએ ઈ, તો ઈ ક્યાં છે, તો કે અહીંયા છે. બીજો ઈ ક્યાં છે, તો કે છેલ્લે છે. ચલો ત્યાર પછી આઈ, તો પેલો ઈ આઈ ક્યાં છે, અહીંયા છે. પછી હવે બીજો આઈ, તો કે અહીંયા છે. ચલો આટલું થઈ ગયું આપણું. ચલો હવે ચિત્ર ઓળખી અને તેના પહેલા મૂળાક્ષર સાથે જોડો. પહેલા મૂળાક્ષર સાથે આપણે જોડવાનું છે. ચલો આપણે અગાઉ શીખી ગયા, આ શું છે, એરોપ્લેન. એરોપ્લેન ક્યાંથી ચાલુ થાય, કયા મૂળાક્ષરથી ચાલુ થાય, તો કે એ મૂળાક્ષરથી. તો ક્યાં, અહીંયા છે, બરોબર. તો આપણે એની સાથે જોડી દઈએ. ત્યાર પછી ઊંટ ને શું કહેવાય, કેમય કહેવાય ને, તો કે ક્યાં, ચલો કે ને એવું, સોરી સિંહ આવશે. શું આવશે, કેમલ એટલે સિંહ આવશે, ઓલા. ચલો ત્યાર પછી જો આપણે અહીંયા સિંહ કેમલ જોયું ઊંટ સાથે, હવે ફિશ. ફિશ એટલે માછલી. ફિશ ક્યાંથી ચાલુ થશે, તો કે એફથી ચાલુ થશે. તો એફ ક્યાં છે, તો કે અહીંયા છે. ચલો આપણે જોડી દઈએ. ત્યાર પછી જે ફોર ચોક્કર અને એલ ફોર લેમ્પ. ચલો આપણે જોડી દઈએ અહીંયા લેમ્પ સાથે. ચલો ત્યાર પછી સરખા શબ્દ જોડો. જો અગાઉ આપણે સરખા શબ્દ જોડ્યા હતા એટલે તમને મેં કીધું હતું કે તમને આ સ્પેલિંગ આવડે નહીં, એટલે પહેલો અક્ષર જોઈ અને તમારે જોડવાનું છે. જો અહીંયા શું આપ્યું છે, સી યુપી કપ આપ્યો છે. તો આપણે આમાં પહેલો અક્ષર ગોતવાનો, સી ક્યાં છે, તો કે અહીંયા છે. પહેલા જો મમ્મીને સાથે રાખવાના, બરોબર. મમ્મીને પૂછવાનું, મમ્મી આ બરોબર, વિડીયો જોવાનું, સ્ટોપ કરતું જવાનું અને છોડતું જવાનું. ત્યાર પછી ડીશ, તો પહેલાં ડી ગોતવાનું. શું ગોતવાનું, ડી ક્યાં છે, તો કે આવી ગયું અહીંયા જ છે. ચલો થઈ ગયું આટલું. ચલો ત્યાર પછી એફ ગોતવાનું. શું ગોતવાનું, અહીંયા એફ છે. ચલો ત્યાર પછી
એચ ગોતવાનું, શું ગોતવાનું? એચ યુ ટી. અગાઉ આપણે જોઈ ગયા ને, એ બધું પૂર્ણાવર્તન આવે એટલે અગાઉ આપણે શીખી ગયા હોય, ખાસ ધ્યાન રાખવાનું. ચલો ત્યાર પછી આ સાઈડ જોઈએ આપણે, આઈ સી ઈ, આઈસ. તો આમાં ક્યાં આઈસ છે જોવો જોઈએ, આઈ શબ્દ જ ગોતવાનો આપણે, બરોબર? આવી રહ્યું અહીંયા છે, ચલો છોડી દીધું. ત્યાર પછી જે એ એમ ક્યાં છે, તો કે ઉપર. ક્યાં છે? કે ઉપર. ત્યાર પછી બી ઈ ડબલ એલ, બેલ. ક્યાં છે? તો કે અહીંયા. ચલો જોડી દીધું. ત્યાર પછી જી ઓ એ ટી, ગોટ. ક્યાં છે? કે અહીંયા. ગોટ એટલે બકરી. ચલો આટલું કર્યું આપણે, હવે શું કરવાનું છે? ચાલો હવે આપણે ક્રમમાં મૂળાક્ષર લખો. હવે આપણે ક્રમમાં મૂળાક્ષર લખીશું, એ આપણને આપેલો જ છે. હવે આપણે શું લખવાનું છે ત્યાં આગળ? બી. એ પછી શું આવે? તો કે એ પછી આવે બી. ત્યાર પછી, ત્યાર પછી શું આવે? કે સી. ત્યાર પછી તો કે ડી. ત્યાર પછી, ચલો ત્યાર પછી આવશે ઈ. ઈ ફોર એલિફન્ટ. ત્યાર પછી એફ. એફ પછી આવશે જી. જી પછી આવશે એચ. ત્યાર પછી આઈ. ત્યાર પછી આવશે જે. જે પછી આવશે કે. અને એલ તો આપણને આપેલો જ છે. ચલો આ રીતે આપણે પાના નંબર 51, 52 અને 53 આજે કર્યું. હવે પછીનો અભ્યાસક્રમ આપણે બીજા વિડીયોમાં કરીશું. ધન્યવાદ.